चेतचा वंगेयो दग्दाव मनंगो श्योत्थननाम अंगेयूष्मग्दाय शर्थेंचा अहुराय आयें दरे गुप्यो ददैत्वाफ्तारे अशें वहु वैस्तेमस्ति उष्टास्ति उष्टाहम्माय यतशा तो ये देने में कोई बाबे फ्यूचर बनाना चाहिए कभी हम भी नहीं ना हम जो को सीलियो नो इंटरव्यू में बनाना चाहिए मैं भी आई थी तो हमें ये देखो ये सिस्टम क्या बहुत मानने के लिए चाहिए वो ही लोग सोए ना इसलिए कि एक जमाना मानता था हमारे लिए तो हमारे बारा મેં કે આ
ના તમને જુદી જાતિ છે કે ઓર્ડિનરી એવનનું શરીર નથી. એવનનું શરીર પારદર્શી છે. એવનના શરીરની આસપાસ ચોક્કસ દોરેલા છે. એવનની હરીત અને એવનની શરીરની અંદરથી જો રોશની નીકળે કે જે 2 માઇલ 1 માઇલ સુધી જઈ શકે અને એવનને કોઈ મારી શકે એવું છે નહીં, કોઈ એવનની નજીક જઈ શકે એવું છે નહીં. તો એવા જે પાક પૈગંબર સાહેબ હતા જેવાનું નામ જે આપણે છેલ્લા 10 વર્ષ ત્યાં ખાસ કરીને 10 થી 18 વર્ષ થઈ ગયા આપણે આ રહ્યા કરીએ છીએ. તો એવન સાહેબ ને વસ્તે એવન સાહેબ એક ચેનલ મેં કહ્યું એવી 6 ચેનલ છે. તો બીજી ચેનલ શું છે? બીજી 5 ચેનલ એ 5 ગાથાઓની છે. અને જે રીતે જાતોસ્તી સમજવામાં આવે એમાં એમ કે જ્યારે ગાથા એ જ્યારે બેગમપર સાહેબ જરજુસ્તરની ઝોપડી છે. બેગમપર સાહેબ જરજુસ્તરનું લખેલું સ્ક્રિપ્ચર છે જેમ કે હિન્દુમાં ભગવદ્ ગીતા છે જે લોર્ડ કૃષ્ણનું સર્વન અર્જુનને છે કે ભાઈ બાઇબલ છે કે કુરાન છે એ કેવી રીતે પવિત્ર પુસ્તક બેગમપર સાહેબ જરજુસ્તરનું છે અને તે ગાથાનું છે એમ માનવામાં આવે અને એમ આપણને આ પશ્ચિમના અભ્યાસની અંદરથી મનાવવામાં આવે. ખરી રીતે શું છે કે ગાથા એ ખાલી ઝોપડી નથી. ગાથા તો કુદરતની અંદર જે બીજી 5 ચેનલ છે જે જરજુસ્તર ગાથામાંથી ઉતરી એમાં એક ચેનલ બેગમપર સાહેબ જરજુસ્તરની છે અને બાકીની જે 5 છે એ અનુવાદ આપણે ગાથા બનવાવું પડે એ વર્ષમાં એ વખત પણ એટલે શબ્દ એને લાગે જે યશ થવાલાયક હોય કે જેની સાથે જે યશની શક્તિ હોય અને તે યશની શક્તિ સાથે એક્યુમ થવાની વસ્તુ આપણા માત્ર છે. તો એવા જે ગાથા પહેલી જે શક્તિઓ છે કે તો યશની શક્તિઓ છે દિવ્યો વૈદ્યાઓ ગાંધીઓ પુષ્ટ વૈદ્યાઓ ગાંધીઓ અને તેની અંદર પછી શું કયા કરે એ ગાથાઓ સ્મિતાઓ લઘુક્ષત્રાઓ અસૌની યજમી કે ગાથા એ સ્મૃતિના યશતો છે. રતુ ક્ષત્રાઓ એટલે ક્ષત્રના સહેબો છે, અસહના સહેબો છે. ગાથાઓ સ્મૃતિઓ રતુ ક્ષત્રાઓ સૌની દેશમી લે ગાથાપીઓ સ્મૃતિઓ રતુ ક્ષત્રાપીઓ સૌની પીઓ અવૈક્યાઓ ગાંધીઓ ઉષ્ટવૈક્યાઓ ગાંધીઓ એવી રીતે ગાથાને યશત તરીકે આપણે ઘણી વખતે દેવલને નમન કરીએ. ખાલી ચોપડીમાંથી બોલીને કે આમ મોડલ સર્વન નાખી દેતા બધા એક એક ગાથાના તર્જુમાં ફાઇલોલોજી અને ગ્રામરની હિસાબે થયા છે. એની અંદર શું કે બસ ખાલી ગ્રામર જ આવે ત્યાં તો એક બુક છે. અસલની અંદર ગાથા યશતી શક્તિઓ એ યશતી શક્તિઓને તે સાહેબે નાના ઓળખે સચુસ્ત અને દેખાડી કે ભાઈ એને તો તારક ભાઈઓ છે જે અને અવસ્થાને રિજસ્ટ્રીમાં એને ઓક્ટો નામનો યજર થાય એટલે કે એ તો મોટો નામચીન યજર છે એમ કહેવામાં આવે. તેમાં એ પેગમ્બરની સાથે આ માસ ગાથાઓ બી મૂકવામાં આવે છે. તો એ યજરથી ચેનલ જ્યારે નીચે ઉતરે ત્યારે એને કુદરતની અંદર અમુક કામ કરવાનું હોય છે. પેગમ્બર સાહેબે આવી જ વિશ્વની અંદર જે યશનો કીધી એની અંદરની એક યશનું નામ આપણે જોઈ ગયા કે દાયિત્ય નદી પરથી પાણી લાવ્યું જેનો અર્થ એમ થયો કે એમને બીજી જીવમો જે બીજી બીનો હવે પછી થયો.
થવાની છે અને પછી તેની તૈયારી કરી, કારણ કે બીજી દિનોનો જે મસાલો છે એનો જે સામાન છે એ સામાન એ ગાથાની ચેનલની અંદર છે. ગાથાની અસરથી ચેનલો એની અંદરથી અહીં બીજી જીરમો નીકળેલી છે. એટલે આપણને કહ્યું કે ભાઈ દરેક જીરમની ઉપર એક એક ગાથા છે. ચેપ્ટર એનો મીનિંગ થાય પણ એ ચેપ્ટર નથી,
જે હજ છે જે ઉવર્તા કરા સાત છે ઉસ્તુવર્તા ચાર સ્પિન્તુવર્તા કરા ની ચાર છે વૌષજના કા બી કર એકાવ વૈષ્ટો ઇતા તા ની કર છે 53 કે પર આ બધા કારણોની જે હવામાન દિવાઈ તેના કે હવામાના અમુક સર્ટન પેસેજીસ છે દાખલા તરીકે ઉંમર ગાથા છે તો ઉંમર ગાથાના જે સાત હ છે ચેપ્ટર્સ છે તેની અંદર એ સાત ચેપ્ટરોની અંદર દરેક ચેપ્ટરમાં એક એક સબ ચેનલ યજ્ઞની ઉઠાયેલી છે આ ઇન્ફોર્મેશન ઇન્મેક શુંગો છે એ વાત કરી પણ એ ઇન્ફોર્મેશન આપણી આગળ ખુલ્લમ ખુલ્લું છે એ કેવી રીતે છે કે અવર્તાના 28, 29, 30, 31, 32, 33, 34 જ્યારે બનીએ ને ત્યારે એ હ શરૂ થાય એનો ફકરો મેસેજ નંબર વન તો 28મો જે ફકરો છે 28મો હ છે તેને પહેલો ફકરો એમ શરૂ થાય જેટલા ફકરાઓ છે એ ફકરા જયારે બધા પૂરા થાય ત્યારે પાછો પેલો જે પહેલો ફકરો છે અને એ બનાવી રહીને તમે બનો છો તમે જયારે ખાતા બનો ત્યારે કે ગાથાનો દરેક ભાવની કુદરતની અંદર એક યજ્ઞની શક્તિ છે એનો અનાથી બધાને પુરાવો કરીએ 29મો આ છે પોઈન્ટ 29 અવું તો ક્ષમ્યા ગેરું સુનવા ગેરેજ દા એમ જરૂર રહે એ જ્યારે પૂરું થાય ત્યારે છેલ્લે એમ પડી કે ક્ષમ્યા ગેરું સુનવા અહીંથી તમે યાશ્યો થના કરીને 34મો આ છે પોઈન્ટ એ 34મો પહેલો પગલો પછી એ જયારે પૂરો થાય 34મો જયારે એ છેલ્લો ભાગ છે ત્યારે શું બને છેલ્લે હવાની સાથે કેવી રસ થાય એટલે દીધા ચેનલ એટલે આ અજતોની ચેનલ્સ છે કે જેને સાત ભાગે વેચીને આપના જોશિયન સાહેબ ટસ્ટોરન આગળવાર મહારાજ પંડે એને ઇજસ્ટની ક્રિયાની અંદર સામેલ કીધેલા છે નહીં તો અમર દાદા એ બધા પાંચે પાંચ દાદા તો ઘણા લાંબા છે પણ એ આપણને અત્યારે આપ્યા નથી જોશિયન સાહેબે એમાંથી થોડા કઈ આપણને નાલુ ફોર્મ આપીને તે ઇજસ્ટની માં દાખલ કરી દીધેલો છે શું વાત કરી આ તો કે ઇજસ્ટની પાછલા જમાનાની છે એટલે પાછલા જમાનાની ઇજસ્ટની અંદર આને કાપો પર ગયેલો અંદર આઈ બળા જાય ભાવી જસની ની અંદર જ કાઈ બની લીધા અને પછી લીધા એમ નથી કે એક સાથે બળાય આવી જાય 28 થી 34 મો ઉપર કા આવે પછી 35 થી 35 ટુ 42 તો અત્યંત ના આવે પછી 43 હર થી 43 44 45 46 એ વસ્તુ આવે 25 પેન્ટો માં આવે 47 48 49 50 એ ચાર આવે પછી 51 આવે કે જે ઉપસર્ગ છે પણ પછી 52 વૈષ્ણવિત નથી વૈષ્ણવિત 53 છે એટલે આની અંદર કઈ સ્પોર્ટની વધાર થયેલી છે અને એ વધારની અંદર દરેકે દરેક એ યજ્ઞની શક્તિ છે જેની આપણે બનતી વખતે યાદ કરી એ નિયમ દાદાની અંદર તો ખાલી મોડલ શીખવેલા છે ને એવી બધી જે વાત થાય તો આપણે અમવતાના બનીએ એમ કરો આપણે એમ તો બેસીને કે એમ કે મોડર્ન શિક્ષણ કે સાચું બોલીએ જો ટોલા બોલતો તારે એમ કે ઉપેલા થાય તો તેને મારી નાખીએ એમ ટુકડું
કહ્યું કે આપણે એક તો તેનો અર્થ જ નથી, તેનો મીનિંગ કઈ સમજીએ નહીં, એટલે પડી નહીં, એમાં કઈ સેન્સ છે. આ લોકો આવી બધી વાતો જયારે ચાલે કે ભાઈ મારા માટે એમ મોરાલિટી છે ને ગાળા થાય એટલે શું જેની જો હું વાત તમને કરવા દે તો એક વર્ષ કરો છો, પાંચ વર્ષ ચાલે. હવે દરેક ગાડામાં હું દરેક ફકરો લઈને જો અંદર ઉતરી તો અંદર તો કઈ એવી જબરજસ્ત વાતો કીધેલી છે ને, એવા મિસ્ટિક સાયન્સીસ છે. તો એ ગાથા દરેકની રીતે દરેક એક યજરથી ચેનલ છે. હવે જયારે ગાથા શરૂ થાય યજશ્નીમાં, ત્યારે જયારે એ જયારે શરૂ થાય ત્યારે ત્યાં પહેલે એ કેવો એવો ફકરો બનાય કે જેને સ્કોલર લોકોએ 28-0 કહ્યું, કારણ કે નંબર વાની દરિયા ગયા છે. પણ તેની પહેલા તો તે કે છે કે યાદ કરો, યાદ બચો, યાદ શિયોતને મજાઓ, મજા ખુશ્રે ફેરાઓ, હમેશા સ્મિતાઓ, ગાથાઓ કે ઉમય મેમો કે ગાથાઓ વસાવે અહીંયા કરે છે. અને પછી પહેલો 28-1 કારણ કે
જે ગજરતી શક્તિઓ છે તેની અંદરથી પેગંબર સાહેબનું મન વચન અને કર્મ નીકળેલું છે. તેથી એમ કે છે કે આને મનો યાને વચો યાને શિવાશ્રય મસાઓ મોદુશ્રય તે છે. અમને શું છે કે તમે એને હું પડે આપને અહીંયા બેઠેલા છે, આપને કમ થઈ રહ્યા કમ જવાના કસ શું ખબર નથી. હમ પુના હે જ્યાં છે હમકો અમારે કઈ ખબર નહીં આથી. એક વલસાડની અંદર એક રખડતો સૂફી છે, મેં એક કવિતા બનાવી તે કે છે જબ ઉનકા પતા ચલા તો મેરા પતા નહીં, જ્યારે હું મરો મરો એડ્રેસ મને ખબર છે, જ્યારે મને મારું એડ્રેસ ખબર છે ત્યારે મારી પાસે પેલાનું એડ્રેસ નથી ખબર. પણ જ્યારે હું પેલાનું એડ્રેસ એટલે તે સાહેબનું એડ્રેસ જાણું ત્યારે મારું એડ્રેસ હું ગયું. જબ ઉનકા પતા ચલા તો મેરા પતા નહીં એટલે હું એટલે તે સાહેબમાં તમે બધા અહીંયા બેઠા છો પણ છો કે શું ખબર. પણ તમારા માતા પર તમારો પોતાનો સદાય દેખેલો છે, આપને બધાને ખબર છે આ ખેતો ઘરનો પ્રિન્સિપલ આપણને ખબર છે. અહીંયા જે લોકો આપણા બધા સાહેબ બહેનો ભાઈઓ છે તે લોકોને કે ભાઈ એને એમ કે છે કે એ આપણી ઉપર આપણો પોતાનો હોદાય લીધેલો છે કે જે આપણા પોતાના પર્સનલ ઇન્ડિવિજ્યુઅલ રોવાનો અંશ છે અને તે હોદાયની અંદર તે હોદાય આપણી પર નજર રાખી રહ્યો છે. તમારું શું થવાનું છે તેની ફિકર તમારે કરવાની કશી જરૂર નથી. એની ફિકર એ કરે છે દગમામાં પડશું તો એમ થશે ને પેલામાં છોડવાને માટે જે કરવાનું છે તે કરી જાઓ એમ એ એનું કામ કરશે. તે ખોરા જે આપણી ઉપર છે તે ખોરાના આશીર્વાદો અને તે ખોરા હંમેશા તમારી સાથે છે. તમે જ્યારે એકલા એકલા વાત કરો બધા જ્યારે એકલા એકલા વાત કરવાની આદત તમને બી આદત તમે મનમાં કરતા હોય છો એમ વિચાર કરો એ ચાલ અમે આજે ઝકઝક નથી નાખો એ રોકિંગ બી સમજ મુક્તિ થવાની છે. તો તે આખી જિંદગીમાં એક વખત તો એ ભલાઈ કરવાનો જ નલ્લીબી તો કરવાનો તો એ ભલાઈનો મુદ્રતમાં રેકોર્ડ થાય એ ભલાઈની ઉપર આપણા પોતાના મોઢાના આશીર્વાદ ઉતરે એ ભલાઈ આપની પોતાની અંદર આપણા પહેલા ચાર ચક્રોની અંદર સર્વ જગતના ચાર જણા એ ભલાઈનું પોટલું રહે જેની આપણે પંજે જરવી કશે પાતે કહીએ છીએ. પંજે જરવી કશે જાહેર એટલે આપણી પોતાની સેન્સ ઇન્દ્રિય. પંજે જરવી કશે પાતે એટલે આપણી પોતાની નેકી જે છે તે નેકીનો જે સંગ્રહ રહેલો છે બેગ બનેલો છે મોટું છે જે પહેલા ચાર ચક્રની અંદર છે જે સરોજ યદના ચાર જવા છે આપણે હશે. પેગંબર સાહેબ નું એવું જોયું પેગંબર સાહેબ નો ખોરાક કોણ ઉભો કે ઝરતુષ્ટ્ર ગાય અને પેગંબર સાહેબ ની પંચે જરબી કશે પાટેન માં શું છે સરોસ તો પેગંબર સાહેબ ના અવતાર છે. સરોસ તો પેગંબર સાથે કામ કરનારા છે. ખેતી પર પેગંબર સાહેબ જે કામ કરે તે કામ ના કરનાર તે કામમાં એમની સાથે રહેનાર સર્વસ્યજક છે. તેથી તો સર્વસ્યશ્વરીમાં એમ કહ્યું તે યો કોઈ રે યો ગાથાઓ પ્રસ્તાવય ત્યાઓ પંચપિતામય સૌનો એમ સર્વસ્યશ્વરીના બીજા કરનામાં અને સર્વસ્યશના વર્ગામાં આપણે બન્યા પ્રણામી અમારી પાસે મોબાઈલો બને કે સર્વસ્યજકે પેગંબર ઝરતુષ્ટ્રના ગાથા ગાયા એટલે એમને કોઈ ઇંગ્લિશ
પેગમ્બર સાહેબના કામની અંદર એવની સાથે દરેક માણસના પંજે જરૂરી છે બાતેમાં સૌ સૂત્રે એવી જે પેગમ્બર સાહેબની કાક્ષાજી છે તે કાક્ષાજીમાં એવની સાથે કામ કરનાર સૌ જરૂર છે તેની એવના પંજે જરૂરી છે બાતેમાં સૌ મદદ છે ઓમપુરી બિઝનેસ છે આખી અમેશાંત પંડોની બિઝનેસ એવના પંજે જરૂરી છે બાતેમાં એને બધી ઘણી રીતે જાતજાતની રીતે ભૂમિયતમાંથી એ જરૂર સાહેબનું શરીર કાથાનું એવાની સાહેબનો ખોરાક તે જરૂર કાથા એમ જે કહેવામાં આવે દેટ ઇઝ ફોર ટુ ડિસ્ટિંગ્વિશ એકદમ આસમાન ને જમીનનો ફરક આપણે જમીન પર પડેલા કે જે આપણો ખોરાક આપણું ધ્યાન રાખીને સર્વ સિદ્ધની મંજે જરૂરી કરશે માટે આપણામાં એકથી કરાવી મરણ થાય ત્યારે એની ઉપર એ બંને જરૂરી કરશે માટે એની ઉપર અમુક ચોકી પડી જાય અને એ સર્વ સિદ્ધની ચોકી રહે કંડીઓ જ્યારે ઉંચકીને ત્યારે આ સર્વ સ્કોલે આપતો નથી એ જે કુદરતની અંદર જે ઓર્ડિનરી માણસને વસ્તુ છે તે પ્રિન્સિપલ પેગમ્બરને વસ્તુ બી છે પણ આસમાનને જમીનનો ફરક છે ઓર્ડિનરી માણસની પંજે જરૂરી કશે બાતેની ઉપર સરોજિયત છે પેગમ્બર સાહેબની પંજે જરૂરી કશે બાતે પણ હંમેશા સરખો છે અને જરૂર કાતા છે તેની ઓર્ડાઢિયસમાં શું કે અઢાર સાહેબની હંમેશા પાછા ફરવાનું એવું મીનિંગ છે
કે ઉપરથી નીચે ઉતરીએ અને નીચેથી પાછા ઉપર જઈએ તેને ઉર્વન કે યજ્ઞી સ્પેન્તા અથવા મહિન્યુ ઉર્વય છે ઉર્વય છે જશો એટલે પાછા ફરીને આપણે જઈશું તરીકે સાહેબ પેનામિન થઈને આપણને સૌ પેઢી લેવા આવશે એમ આપણે ઉજીરન દેવા યજ્ઞી સ્પેન્તા અથવા ફરીએ જગત ની શક્તિ છે શક્તિ છે એ અસરથી શક્તિ હોય દરેક ઇન્સાન ને પોતપોતાની નીન આપેલી છે કોન્શિયસનેસ એક
જગતના રૂપમાં ઊભું થયેલું છે તેને અવમન કહેવા માટે એમનું જે ડિવાઇન ટ્રુથ છે તે ટ્રુથ એક ફોર્મ તરીકે ઊભું થયેલું છે જેને અસંગિષ્ટ કહેવા માટે એટલે હંમેશા પણ અન્ય માને માને હંમેશા ગાથાની અંદર મુંબઈ ગણતરી કરો સભામાં
સફેદ પગરી વાળા બહુ પીવડા અને પાછા ડસ્કો ડસ્કો તમે કરો કે બધા ફ્રોડ છે આ નહીં સર કોટુ એ મેનેજર જતુસ્તો ઓને મતલબ જતુસ્તે નાના મોમેન્ટને પૂછ્યું અને કે એ સાહેબ આ એમ કેમ છે ને એમ કેમ છે અને પ્રોબ્લેમ ઓને બતાવ આના ઓનો મતે જવાબ આપ્યો આ પ્રોબ્લેમ ઓને બતાવ તો એ બધું મારાથી ના કરો છે કે આ પ્રોબ્લેમ છે સર અને એમ કે ખોટે રસ્તે જ આપણે છે આપણે ખબરવાના હોતા ને એને બધા રિલિજિયન પર સ્ટડીઝ કરેલી છે અને રિલિજિયન ઓફ મેન નામની બુક લખેલી પછીથી એની સેકન્ડ એડિશનમાં ધ વર્લ્ડ રિલિજિયન છે એવું બી નામ આપેલું તેની અંદર વર્લ્ડ જે કન્ફ્યુઝન બહાર અડધા છે બીકોઝ એનું આઈ ગાતા વાંચીને કોઈને શું લાગે કે મેં આમાં શું કર્યું છું દાદાની અંદર એક યશસ્વી એક 55 નો હોય છે સી નોંધાતી અવસ્થામાં ગાડાને પોતાને વસ્તે શું કર્યું છે એ રિસર્ચ નો સબ્જેક્ટ છે એ રિસર્ચ કરવા કે તો રોતે મારા જીવો કો રિસર્ચ કરવા માંગતા ગાડે લોકો મને કામ બે કરે તો એ રિસર્ચ નો વિષય છે કે ગાડી કવર ગાડાને વસ્તે નોન ગાડી અવસ્થામાં શું શું રે પર છે તો મે તો તમને અમદાજ કહ્યો કે યો પરિયો ગાડાઓ ઉપસ્થાન કે આવો પરિચય સ્મિતાને છો એટલી સારો સિઝનની સાથે કે જે બીજો કાર્ડો સારો સિઝનનો હતો એને બધી વખતે સારો છે મશીન મોડો ને ત્યારે ત્રાજાને ત્રાજા જગ્યાએ તે મસરને મસરે એટલે મેં સારો સિઝનની સાથે પહેલી અસ્થાને પછી કે કે જો કોઈ જો ગાતાઓ દસરા બી એ જો એટલે તે જે જે સારો છે શું કીધું બધે કે ગાતાઓ કાયા જો કોઈ જો ગાતાઓ પ્રસ્થ પછી 55 તેનો શું ખુલાસો આ અભ્યાસમાં છે કશું નથી કારણ કે આખો 55 નો ભાવ એના પર મેં મારી કેમના સંખ્યા રાખી ગયો કે 55 ભાવમાં શું શું વાક્ય છે ને શું કહેલું છે એમાં 55 ભાવમાં શું કહ્યું કે દાદાઓ સ્મિતાઓ બધું સંતરાઓ બચાવ કે જે મહિને અમે આ ગાથા કે જે સ્મિતાઓ બધું સંતરાઓ જે ક્ષત્રના સાહેબો છે આપણને રોહની જ્ઞાનની અને રોહના અમલની અને ભક્તિની ચાસણી કરાવે જાય ગાથાઓ આપણને અને કહેશે જાય કે શું કે બધા રોગો છે બધા રોગની દવા ત્યાં છે રોગો સામાથી નીકળે ઇન્સાન મરેલા દવાઓ માંથી નીકળે અને ઇન્સાન મરેલી દવાઓને જ્યારે દવામાં બદલવામાં આવે ત્યારે એ ઇન્સાન તંદુરસ્ત થઈ જાય એના શરીરને કંઈ નહીં એના એને એની રેઝિસ્ટન્સ ઇમ્યુનિટી એટલી પાવરફુલ થઈ જાય આજના જમાનામાં ઇમ્યુનિટી એકદમ ડાઉન થઈને ચાઇનીનો જમાનો ચાલી રહ્યો એ વખત ન્યાય મેસેજ શબ્દની અવસ્થામાં કરી કરી આવે છે આપણે તો અંદર મેસેજના ગોળિયા કરી એ મેસેજ એટલે એની દારૂસ્તી કે અંદર રહેલો દ્રવાઓ જો બધો ગૌમાં તકલી ગયો હોય તો બધો દ્રવાઓને ગૌમાં બદલવાની વસ્તે દવા શું છે કે નિકાળ
તમે અમલમાં મૂકો અને પછી એ પ્રમાણે કર્મ તમે
પ્રમાણે તમે ભક્તિ થાય તો ઈલ્મ આ અમલ ને અહમ એ તાંચી આપણે વસ્તે છે ચાર ચીજ જે છે તાંનો આ ઇક્વેશન ચારનું ઇક્વેશન કે આર્મીથી ઉતો શ્રી મેર પટેલને ઉષ્ટા આર્મીથી હ્યુમિડિટી કે ભાઈ હું મોટો માણસ છું એમ વિચાર કીધો તો ધ્યાનમાં કે કુદરતમાં કામીનું રહી ગયું કોમ્પ્યુટરમાં કાંઈ તો ખરું નહીં ગરૂરી હોવાની કીધી તેથી તો આટલી સૃષ્ટિ થઈ ગઈ તો આ કંઈ કીધું તો છે એટલે કે દુઃખી માણસને જોઈને તેનું દુઃખથી નસી નહીં જવું પણ તે દુઃખી માણસના દુઃખમાં ભગ લેવો એને હું તો શીખે ભગ લેવો બુદ્ધ ભગવાન કે તમે દુઃખમાં કોઈના દુઃખની અંદર તમે ચૂંટી ખાવ ને તો કે તમારું પોતાનું કર્મ બી કપાય એ ઘણી વેલનોન સ્ટોરી મેં યુઝ ટુ સ્પીક મી ઉપમા આજે એ જે જે એક કોઈ ભાઈને કહી ઘણી જ દુઃખમાં ઉઠી બહુ જ દુઃખમાં ઉઠી અને તેને પછી કોઈ બધાને પૂછે કોઈ કંઈ ઇલાજ આપે કોઈ કંઈ ઇલાજ આપે એક ફાધર આવ્યા તેને કહ્યું કે એમ મારે એમ થયું ઓલ લેખી ઇટ વોઝ એનો આર્ટ પકડ્યો ને એની સાથે રડવા માંડ્યો એટલે એમ કે એના ભૂખની અંદર જોઈ થઈ પેલીને બી એનો એના ભૂખમાં ભાર ઓછો થઈ ગયો એમ કે આ ફાધર કે જેને મારી સાથે નહીં રહેવા દેવાની મેં તો ખાલી મારા ભૂખની વાત કીધી તારી એ મારી સાથે રડવા નહીં એ પોતે બી રડવા મેં તો એ બીજી બધી મોનેથી કીધેલી પાંચસો વાતોને એને અસર નહીં કીધી પણ આ અસર કીધી એવો દોષ છે પછી મેર પટેલ એટલે જે ગુનાઓનું લિસ્ટ છે તે ગુનાઓના લિસ્ટમાં થાય ત્યારે પટેલ કરવાની અને છેવટે એ બધાનો સરવાળો પુસ્તકમાં એ છે પહેલી તન જ્ઞાન કર્મ ભક્તિ અમલ વહમ પછી ચારમાં આરમી દે ઉદોક્ષી મેર પટેલ પુસ્તક અને પછી સાત હવે સાતની અંદર આપણે જે સાત પાયાઓ છે સુધરે પુસ્તિ માથરવાની લોક મેં જે છે તો પછી ઇલ્મિયત જાણેલી બી નકામી છે તે ઇલ્મિયત જાણીને તેનું તેની તેની પ્રાઈડ રાખવી નકામી છે અને હું મોટો હકીકતમાં જો એમ કહેવામાં તેમાં બી નકામ એમાં બીથી બી હિપોક્રસી ઊભી થાય પેલે પ્રેમ ઓફ માઇન્ડ પેલે પ્રેમ ઓફ માઇન્ડ જે ભાઈ આગળ લીધી તો પછી ભેદ પટે ઉસ્તા એ ચારની ઉપર વળગી રહેવાની કોશિશ કોઈ વળગી રહી શકતું નથી આપની અંદર બહુ કચરા બનેલા છે કચરા કોઈ પણ ઉછરીને આપણને નીચે જમીન પર નાખી દે જમીન પર પડતા પડતા ની એમ કે સાહેબ છે કચરો પણ હું સાહેબ તમારો વાત નહીં છો હું તમારો તમે કેટલું મારા પર દુખાવશે પણ હું જાણે કે તમારું એની કાવતું છે મને જોઈ નાખવાનું જે પાણી છે ને તે તમારી દયા છે આકસ્મિક પાણીમાં આખો ઇન્વોઇસ વૈષ્ણવ મંદરાના વસવની કે પાણી મસ્તરાનું એવું બનાવેલું છે તે સાહેબે કે તે તારો કચરો ધોવાનું છે અને જ્યારે તારો કચરો ધોવાય ત્યારે તારી આંખમાંથી આંસુ પડે એની આવા નથી શૂનો જ ફોર્મ છે ને આંસુ છે તે શું છે આંસુ શું ચીજ છે કેમ આવે એનામાં મોટું સાયન્સ મેડિકલ હોય એ વાત ખરી પણ જ્યારે આંસુ ઇન્સાનને ફરે પછી તે અલગના આંસુ હોય કે પછી તે દુઃખના આંસુ હોય કે સુખ ના હોય તો તે ઈલ ઘણું માલો માય ઘરે ત્યાં સુખ પણ એ માલો માય એટલે શું એ કપડાની અંદર થી એ જે મેર જયારે બહાર નીકળે ને ત્યારે આંસુ માટે એટલે આ આખી આપણો જે જિંદગીનો રસ્તો છે એમાં જયારે આંસુ માટે ત્યારે એનાથી ગભરાવું નહીં અને એને પેલો પાતળી પેલાની પેલીની સાથે રડવા બેસી ગયો ને એટલે એને એના એના જે આંસુ પડતા હતા તેમાં એને પોતાના આંસુ બી ઉમેરી દીધી અને એને બી ધોઈ નાખીને પોતે બી ધોવાઈ ગયો એ જન્મનો ખ્યાલ આની અંદર તો અહીં રીતે આપની દીન સમજવા અહીં ચીજ છે ત્યારે સ્પેન્ટોમન ગાથાની અંદર અહીં
તન પરથી જીજો આડમીથી ઉઠો છે મેર માટે ને ઉસતા એ ચાર જી એકાંતી એ એકદમ પ્રેક્ટિકલ છે ઇન્ડિયન માં ઓવર ગાઢામાં આપણે માનીયું કે ભાઈ આ એને આ પ્રયાસ છે ઠીક છે ઉસતો એ ગાઢાની અંદર આપણા દિલમાં ભક્તિ રહેના છે કે ભાઈ તે સાહેબ છે આપણે તો એના ઈશ્કમાં છીએ પડે ઈશ્કમાં હોવ તો તે સાહેબનું કામ કરવું પડે તમારા લવરનું કામ તમારે કરવું જ પડે તેનું કામ શું છે તો આ સ્પેનથીની અંદર આયાથી ઉઠોક્ષી આ મેર માટે પૂછતા આપી દીધી અને પછી ચોથા ગાથામાં એમ કહ્યું કે જ્યારે તમે અને આમાં આગળ ચાલશો ત્યારે ભવિષ્ય તમે તમારી અંદર તમારું પોતાનું કિંગડમ આવીને મળશે તમને તમારો પડાય મળશે તમારા મક સત્તા આવશે એટલે રોહની સત્તાના તમે રાજા થશો અને તમે આ એક ક્ષત્રના સાહેબ થઈને કુદરતના કામની અંદર મદદ કરશો ક્ષત્રના સાહેબો કોણ કોણ થઈ ગયા તે એકાઉન્ટમાં આવવા કે એટલે ઔષધ કાઠામાં કે ભાઈ પ્રજોસ્તર થઈ ગયા જામાસ પર થઈ ગયા વિસ્તાર પર થઈ ગયા ભેષોટન થઈ ગયા એ બધા ક્ષત્રના સાહેબો છે તેઓ શું થશે એમ ચોથા કાંઠામાં સંદેશો આપી અને પાંચમા કાંઠામાં પછી કે બધું મુક્તિના સામાન પર છે પણ પાંચમા ગાથાની અંદર આપણને પાછો આપણે ઇન્સાન તરીકે છીએ તે બોલતો ના તું પાંચમા ગાથા પર આવ્યો એટલે એમ કે એનો મીનિંગ એવો નથી થતો કે તને મુક્તિ મળી ગઈ મુક્તિ તો ઘણી દૂર છે પણ મુક્તિની શરૂઆતમાં તારા રસ્તાની અંદર જે અવાસો આવે છે તારા રસ્તામાં જે તારા દુશ્મનો આવે તેને કેવી રીતે મારવાની શરૂઆત કેમ કરવી તે જરા ઘણી ખડક ભાષાની અંદર આપણે શું કહીએ કે ભાઈ એમાં મીનિંગ શું છે તો મીનિંગ નો તો વાત બહુ બહુ મોટી છે આપણે આ તો એક જનરલ સ્ટેટમેન્ટ નો ગાથા કે પહેલામાં શું છે બીજા ગાથામાં શું છે બીજામાં શું છે કે ભાઈ પહેલામાં યજ્ઞ છે બીજામાં ભક્તિ છે ત્રીજામાં સ્મૃતિ છે વૃત્તિ છે ચોથામાં છત્ર છે પાંચમામાં મુક્તિ છે એમ છે તો ઘણું પણ તમે એક મેસેજ લઈને સાહેબ વાત કરવાની ક્લો લો કે ભાઈ એ તો બહુ હોય ભજન અને 28 માની અંદર એક એક એવી બંદગી આપે એની અંદર બસ તે સાહેબ ની કરવા આપણે જોઈએ કારણ કે આ બીજો ગાંઠો શરૂ થાય પણ ગાંઠો જે શરૂ થાય ઉષા સાહેબ એના ઉષા જેની શું મેથડ હતી કે ભાઈ જેની ખેતી કઈ સબ્જેક્ટ હોય તો એવી બંદગી શરૂઆતમાં કરે કે તેને સબ્જેક્ટ સાથે લાગે તેમાં એ સબ્જેક્ટ ની સાથે લાગે અને તેવો આ 28 માં છે કે ભાઈ આ પાંચ ગાંઠામાં શું શીખવવાનું છે અને તેમાં શું કે આપણે એ 28માં કે બોલો બંદગીના રૂપમાં કરીએ કે સાહેબ જે મને આ શીખવ્યું તો આવો ઉપકાર ના એ જ આત્મનો ખ્યાલ 28માં ગાથાના એક એક પકડાની અંદર છે હું તને પહોંચવા માંગુ તો હું તને ઘરે પહોંચું તો હું તારી આસપાસ કેમ બનાવી જાઉં ફિયાની વર્ડ આવે તું મને કાર્ય દર્શન આપશે રસા તત્વા દે રસાની એવા જાત જાતના અંદર ભક્તિના બધા છટકારો છે એક એવું જબરદસ્ત ભજન છે કે જેની અંદર
આજીવન દાખાની દુનિયા કે ભક્તિ એ બધું એની અંદર જોઈન કરી તો એને અમારી વાત આ કાકા છે આપને મેં આજે પ્રોગ્રામ બનાવ્યો તે પ્રમાણે નેક્સ્ટ ટાઈમ આપણે શું કરશું કે એ 28 માં થોડા જે પકડાઓ છે તેનો જે મેઈન ખ્યાલ છે તેનો હું તમને કહી કાઢી શકું પછી આપણે 29 માં ઉપર જઈશું અને પછી આપણે પાછા પૈગંબર સાહેબ જ્યારે રોજોને માથ પર ઉતર્યા ત્યારે શું થયું તેનું જે ડિસ્ક્રિપ્શન કર્મ નાખી દેલું છે તેના પર